સ્વીકારી દીધે મિત્રો. છેલ્લા લેક્ચરની અંદર આપણે કેપેસિટરની અંદર સંગ્રહિત ઉર્જાનું સમીકરણ મેળવ્યું, તો U ઇઝ ઇક્વલ ક્યુ સ્ક્વેર બાય ટુ સી અને રિલેટેડ 1/2 સી વી સ્ક્વેર અને 1/2 ક્યુ વી એ સમીકરણ પણ આપણે મેળવ્યા હતા. પછી ઉર્જા ઘનતાનું સમીકરણ પણ મેળવ્યું. આ સમીકરણનો ઉપયોગ કરી અને જી નીટ ને ગુજકેટની અંદર ખૂબ જ ઝાઝા બધા એવા એમસીક્યુ પૂછી શકાય અને ગુજરાત બોર્ડની અંદર પણ આપણને આના એક્સરસાઇઝ પૂછી શકાય. તો આમાં ઝાઝા બધા એમસીક્યુને અલગ અલગ મેથડે આપેલી છે, એમાંથી આપણે થોડાક એમસીક્યુ જોઈએ. પ્રથમ અહીંયા તમને આપેલ છે, એક વિદ્યુત ભારિત કેપેસિટરની ઉર્જા યુ છે. હવે બેટરી દૂર કરી તેને તેના જેવા જ બીજા એક વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે છે, સમાંતરમાં જોડવામાં આવે છે. તો હવે દરેક કેપેસિટરની ઉર્જા કેટલી હશે? માર્ચ 2019ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. દરેક કેપેસિટરની ઉર્જા કેટલી હશે આપણે મેળવવા છે. આપણને કન્ડિશન શું આપી કે ધારો કે એક કેપેસિટર છે અને એમને પાવર સપ્લાય સાથે જોડી દીધેલું છે, જોડી અને એમને કંઈક ચાર્જ કરેલું છે ત્યારે આમની અંદર રહેલી ઉર્જા યુ છે. આ કેપેસિટર કંઈક અમુક ફેરાડેનું છે, આપણને અહીંયા દર્શાવેલું નથી. હું તને બહુ બેઝિકથી એક્ઝામ્પલ જે છે આની જેવા પછી પાછા આપણે આગળ બીજા ગણશું જ તે સેપરેશન બીજા એક્સરસાઇઝ અને આ એક્સરસાઇઝ વચ્ચેનું શું પડે છે એ જોઈ લેજો. અહીંયા કંઈક ફેરાડેનું કેપેસિટર છે અને એની અંદર ચાર્જ કરવામાં આવે છે ત્યારે યુ જેટલી ઉર્જા રહેલી છે. ચાર્જ કરેલું છે ત્યારે એમની અંદર કેટલી ઉર્જા હશે આપણે મેળવીએ, કે ચાર્જ કરેલું હશે ત્યારે એની ધારો કે આમની અંદર રહેલો વિદ્યુત ભાર ક્યુ જેટલો છે. તો યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર બાય ટુ સી, આટલી એમની અંદર ઉર્જા હશે ચાર્જ કરેલું છે ત્યારે. બીજી કન્ડિશન શું કીધી આપણે એમને કે ભાઈ હવે શું કીધું એમને, આ કેપેસિટર છે એને તો રાખી દેવું એમણે, હવે આ બેટરી દૂર કરી દેવાની અને આ જે કેપેસિટર છે એની જેવું જ કેપેસિટર અહીંયા જોડી દેવામાં આવે, પરંતુ આ જે જોડેલું છે એ ચાર્જ કરેલું નથી, ડિસ્ચાર્જ છે, આની અંદર કોઈ વિદ્યુત ભાર છે નહીં, બરાબર, જોડી દેવામાં આવે છે પોઝિટિવ નેગેટિવ, તો પોઝિટિવ નેગેટિવ સમાંતર જોડી દેવામાં આવે તો દરેક કેપેસિટર બરાબર, જો આની અંદર જવાબ તમને આપેલા છે ને બે આવી શકે, કેવી રીતે આવ્યું તમને હમણાં કહું. દરેક કેપેસિટર પરની ઉર્જા આપણે મેળવવાની છે, એટલે કે કેપેસિટર એક આ છે એ અને આ બીજા નંબરનું કેપેસિટર છે, બંને પર કેટલી ઉર્જા છે એ. હવે જો તમને એમ કહે કે આખા તંત્ર પરની ઉર્જા કેટલી હોય એ મેળવવાનું કહે, તો પછી દરેક કેપેસિટરની જે ઉર્જા મળે એ બંને કેપેસિટરની ઉર્જાનો સરવાળો કરી નાખવાનો, એટલે આપણને આખા તંત્રની મળે. પરંતુ જો અહીંયા કેપેસિટરના સમાંતરની અંદર જોડેલા છે, જો શ્રેણીમાં હોય તો વિદ્યુત ભારો કહેવાય ને, સમાંતરમાં હોય તો વિદ્યુત ભારો કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય એ આપણને ખ્યાલ છે. શ્રેણીમાં હોય તો દરેક કેપેસિટરની અંદર વિદ્યુત ભારો સરખા હોય, અહીંયા કહેવાય છે સમાંતર જોડણીની અંદર પહેલા કેટલો હતો ક્યુ જેટલો વિદ્યુત ભાર હતો, હવે જ્યારે જોડ્યું છે ત્યારે કેટલો વિદ્યુત ભાર થશે, અને અહીંયા આપણને સરખી મૂલ્યનું જ કેપેસિટર કીધું છે કે આની જેવું જ કેપેસિટર, તો અહીંયા જે વિદ્યુત ભાર હશે એનો અડધો વિદ્યુત ભાર આ કેપેસિટરની અંદર આવી જશે, એટલે અહીંયા કેટલો વચ્ચે અડધો વચ્ચે અને અહીંયા જે છે અડધો આવતો રહ્યો, બંનેનો સરવાળો કરો એટલે પાછો ટોટલ ક્યુ વિદ્યુત ભાર મળી ગયો, ખ્યાલ આવે કે નહીં. તો હવે આ કેપેસિટરની અંદર રહેલી અથવા તો આ કેપેસિટરની અંદર રહેલી સ્થિતિ ઉર્જા મેળવીએ અથવા તો ઉર્જા મેળવી, યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય, ક્યુ સ્ક્વેર, ક્યુ સ્ક્વેરની જગ્યાએ શું છે ક્યુ બાય ટુ રહેલો વિદ્યુત ભાર અપોન ટુ સી, ક્યુ સ્ક્વેર બાય ટુ સી, ખ્યાલ આવે છે. સાદરૂપ આપીએ આપણે એમનું એટલે શું મળે આપણને, રહેલી સ્થિત ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ આમનું સાદરૂપ આપીએ એટલે 1/4 થઈ જાય ક્યુ સ્ક્વેર બાય ટુ સી, પરંતુ ક્યુ સ્ક્વેર બાય ટુ સી ઇઝ ઇક્વલ ટુ શું છે યુ છે આપણી પાસે, એટલે આપણને મળેલી છે યુ પ્રાઇમ નામ આપી દે અમને. તેથી યુ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇન્ટુ ક્યુ સ્ક્વેર બાય ટુ સી ઇઝ ઇક્વલ ટુ શું મૂકી દેવાય યુ મૂકી દે, બીકોઝ રીઝન ઓફ ક્યુસ યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર બાય ટુ સી, ઇઝ ઇટ ક્લિયર, ખ્યાલ આવ્યો. તો દરેક કેપેસિટરની અંદર આટલી ઉર્જા રહેલી હશે યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર યુ બાય ફોર,
આ કેપેસિટરની અંદર પણ આટલી ઉર્જા છે અને આ કેપેસિટરની અંદર પણ આટલી. સી ઇઝ ઇક્વલ ટુ યુ બાય ફોર, યુ ઇઝ ઇક્વલ ટુ યુ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ યુ બાય ફોર. ક્યારે કે જ્યારે સમાન મૂલ્યના કેપેસિટરને એક જો આવા એક્સરસાઇઝ જાજા બધા છે, હમણાંની પછીનો આપણે એક એવો જ ગણશું, પણ હવે આપણને એ આઈડિયા આવી જોયો. દરેક કેપેસિટરની વાત કરીઓ, આખા તંત્રની વાત કરી હોય તો જો તો આપણા આન્સર છે તો આન્સર શું આવે, આપણો એ આવે. હવે આખા તંત્રની વાત કરી હોય તો શું થાય, તેથી તંત્રમાં રહેલી ઉર્જા શું થાય, યુ ઇઝ ઇક્વલ ટુ પેલા કેપેસિટરની અંદર રહેલી ઉર્જા કેટલી છે યુ બાય ફોર, પ્લસ બીજા કેપેસિટરની અંદર રહેલી ઉર્જા કેટલી છે યુ બાય ફોર, એટલે શું થાય ટુ યુ બાય ફોર, એટલે શું વધે આપણી પાસે તંત્રની અંદર રહેલી ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ યુ બાય ટુ. બરાબર, તો આપણો આન્સર શું થાય, ડી થાય. પરંતુ આપણને શું કીધું છે કે દરેક કેપેસિટીની અંદર રહેલી ઉર્જા મેળવવાનું કીધું છે, તો આપણો આન્સર આવશે યુ બાય ફોર. ખ્યાલ આવે, એટલે બે રીતે હું તમને અહીંયા કહું છું કે તંત્રની કીધું હોય તો બંને કેપેસિટરની અંદર પહેલાં રહેલી ઉર્જા મેળવી નાખવાની, પછી શું કરવાનું બંનેનો સરવાળો કરી નાખો, લાગા તંત્ર નહીં મળે આપણને. ઇઝ ઇટ ક્લિયર? બીજી એક્સરસાઇઝ જોઈએ. આ એક્સરસાઇઝ જે હમણાં આપણે ગણી છે પહેલી એક્સરસાઇઝ એની જેવી જ છે, પરંતુ ફેર એટલો છે કે આ એક્સરસાઇઝની અંદર આપણને કેપેસિટન્સના મૂલ્ય આપેલા છે. બોર્ડ 2020ની અંદર પૂછાયેલો એક્સરસાઇઝ છે કે 600 picofaradનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે, અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 picofaradના કેપેસિટર સાથે જોડવામાં આવે છે, તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે. બીજી રીતે આપણને એમ પણ પૂછી શકે કે આ પરિપથ પૂર્ણ કરવામાં આવે તો આ તંત્રમાં કેટલી ઉર્જા હશે. તો બે રીતે તમને પૂછી શકાય કે ગુમાવેલી ઉષ્મા અથવા તો તંત્રની કુલ ઉર્જા કેટલી છે એમ પણ પૂછી શકાય. તો પ્રથમ આપણે જોઈએ આપણને શું આપેલું છે, એક 600 picofaradનું કેપેસિટર આપણને આપેલું છે, અને આ 600 picofaradના કેપેસિટરને 200 વોલ્ટના પાવર સપ્લાય સાથે જોડેલું છે. 600 picofaradનું કેપેસિટર છે અને એમને 200 વોલ્ટના પાવર સપ્લાય સાથે જોડેલું છે અને ચાર્જ કરવામાં આવે છે. હવે જ્યારે આ પ્રથમ કન્ડિશન હશે ત્યારે એમની અંદર રહેલી ઉર્જા શું છે મેળવીએ, કે ત્યારે એમની અંદર રહેલી કુલ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે જો અહીંયા આપણે કેપેસિટન્સ પણ આપેલું છે અને વોલ્ટેજ પણ આપેલું છે, તો આ સૂત્ર વાપરી શકે 1/2 CV². ઇઝ ઇટ ક્લિયર? તેથી શું થાય, 1/2 સી કેપેસિટન્સ કેટલું છે, 600 × 10^-5 છે, 10^-12 ક્રોસ વોલ્ટ કેટલા છે 200 વોલ્ટ છે, પણ કેવો છે ઓલ સ્ક્વેર. સાદરૂપ આપીએ આમનું એટલે શું થશે, 1/2 થશે, અને અહીંયા જે છે આપણે 3 લખી શકાય ને, 2 × 3 = 6, અહીંયા મળે 300 × 10^-12 ક્રોસ અહીંયા કેટલા થાય 4 × 10^4 થાય ને, કારણ કે અહીંયા 10^2 છે પણ અહીંયા સ્ક્વેર છે એમનો. હજી આપણે સાદુરૂપ આપી દઈએ, અહીંયા 2 મીંડા છે આની સાથે લઈ લઈએ એટલે 6 થઈ જાય, અને અહીંયા થઈ જશે આપણી પાસે 3 × 4 × 10^-12 × 10^6 આ પ્રકારનું મળે કંઈક. આગળ વધીએ તો આ કેપેસિટરની અંદર રહેલી ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય, 4 × 12 × 10^-12 અહીંયા −12 છે, અહીંયા +6 છે, તો શું થશે −6 જૂલ. તો આટલી ઉર્જા જ્યારે કેપેસિટરને 200 વોલ્ટના પાવર સપ્લાય સાથે જોડેલું છે ત્યારની હશે. બીજી કન્ડિશન શું કીધું છે આપણને, કે આ બેટરી હટાવી લેવાની. બરાબર, બેટરી હટાવી લઈએ આપણે, અહીંયા આપણી પાસે કેપેસિટર છે કેટલા ફેરેડેનું છે, 600 picofaradનું છે, બેટરી હટાવી લઈએ અને એની જગ્યાએ 600 picofaradનું જ કેપેસિટર જોડવામાં આવે, 600 picofaradનું.
તો આ 600 પાઇકો ફેરાડે ગુમાવેલી ઉર્જા કેટલી છે? તો શું કરીએ હવે આમાં? આ બંને સરખા કેપેસિટન્સ છે, તો આમાં જે ઉર્જા છે ક્યુ પહેલાં હતી ને ક્યુ જેટલી, તો ક્યુ જેટલી છે અહીંયા શું થઈ જાય? ક્યુ બાય ટુ. આને પણ અડધી આપી દીધી ક્યુ બાય ટુ. શા કારણે ક્યુ બાય ટુ જ આપશે? કારણ કે બંને સમાંતર જોડાણની અંદર છે. તો હવે એમની અંદર રહેલી સ્થિતિ ઉર્જા શું હશે? યુ વન, પ્રથમ પ્રાથમિક માટે મેળવી ઇનિશિયલ યુ આઈ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ, વન બાય ટુ વન બાય ટુ ક્યુ સ્ક્વેર બાય સી, એ સમીકરણ આપણે યુઝ કરવું પડશે. ક્યુ સ્ક્વેર બાય સી, પણ ક્યુ ઇઝ ઇક્વલ શું છે? અહીંયા ક્યુ બાય ટુ. એથી શું કરશું આપણે? અહીંયા હું લખી નાખું ક્યુ બાય ટુ ઓલ સ્ક્વેર, હવે ને આગળ સાદુરૂપ આપીએ, વન બાય ટુ ઇન્ટુ ક્યુ સ્ક્વેર બાય ફોર બાય સી. આમ થાય કે નહીં? આ ફોરને જે છે અથવા તો અહીંયા ફોર જે છે એ નીચે લઈ લે, ટુ આવી રીતે લખી શકાય આ પ્રકારનું કે યુ આઈ ઇઝ ઇક્વલ ટુ વન બાય ફોર ક્યુ સ્ક્વેર બાય ટુ સી. થઈ શકે ને? ફોરને જે છે નીચે લઈ લે આપણે, ટુને એમ લઈ લે તો પણ થાય. તો આ પ્રથમ કેપેસિટરની અંદર રહેલી ઉર્જા થઈ ક્યુ સ્ક્વેર બાય ટુ સી ઇઝ ઇક્વલ ટુ યુ. અહીંયા લખી શકાય બીકોઝ રીઝન ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર બાય ટુ સી. કિંમત મૂકો યુ આઈ ઇઝ ઇક્વલ ટુ વન બાય ફોર, તો છે તે યુ લખી નાખો આમના, બાય ફોર. સમીકરણ બે નામ આપી દઈએ એમને, અને આમને સમીકરણ એક નામ આપી દઈએ. આ જે ઉર્જા મળી છે એ પ્રથમ કેપેસિટરની અંદર રહેલી ઉર્જા થઈ, અને એટલી જ ઉર્જા બીજા કેપેસિટરની અંદર હશે, બરાબર? તેથી યુ એફ ફાઇનલ એમની અંદર કરે છે યુ બાય ફોર. સમીકરણ ત્રણ ખ્યાલ આવે ને? કારણ કે આમાં ક્યુ બાય ટુ વીજભાર છે, આમાં ક્યુ બાય ટુ વીજભાર છે. તો આખા તંત્રને આપણે તો મેળવવાનું શું છે કે આ કેપેસિટરે ગુમાવેલી ઉર્જા મેળવવાની છે. તો આપણે શું કરીએ? પહેલાં આખા તંત્રની ઉર્જા મેળવી નાખીએ, પછી તંત્રની ઉર્જા જે મળે એમાંથી જે મૂળ ઉર્જા છે આપણને મળેલી ફાઇનલ એનર્જી એ આપણે બાદ કરી નાખીએ. તેથી શું થાય? યુ ઇઝ ઇક્વલ ટુ લખી દઈએ અહીંયા, તંત્રની ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ યુ આઈ, યુ વન ને યુ ટુ પણ લઈ શકો, પ્લસ યુ ટુ અથવા તો યુ એફ ઇઝ ઇક્વલ ટુ યુ બાય ફોર પ્લસ યુ બાય ફોર ઇઝ ઇક્વલ ટુ શું થશે આપણી પાસે આન્સર? ટુ યુ ઇઝ ઇક્વલ ટુ ટુ યુ બાય ફોર, એટલે શું વધે આપણી પાસે? યુ બાય ટુ, બરાબર? આપણે નામ આપી દઈએ અમને યુ ફાઇનલ, યુ એફ. હવે તમે અહીંયા જોઈ શકશો કે જ્યારે ગુમાવેલી ઉર્જા મેળવવાનું કે, તો આપણે શું કરશું કે જે આ ફાઇનલ એનર્જી છે એમાંથી આટલી બાદ કરી દઈએ, બરાબર? આ કઈ ઉર્જા મળે આપણને? આ બંને કેપેસિટરની આખું તંત્ર છે, બંનેનો કેપેસિટરનો સરવાળો કરવામાં આવે ત્યારે રહેલી ઉર્જા. ઓકે, એમની અંદર કિંમત મૂકી દઈએ આપણે, એટલે શું થાય? યુ બરાબર શું છે આપણી પાસે? 12 ક્રોસ 10 ટુ માઇનસ 6, એટલે થશે 12 ક્રોસ 10 ટુ માઇનસ 6 બાય અહીંયા શું છે? 2, એટલે આપણને શું મળે? યુ ઇઝ ઇક્વલ ટુ 6 ક્રોસ 10 ટુ માઇનસ 6 જુલ. આ આપણી આ બંને આખા તંત્રની ઉર્જા થઈ, પણ આપણને આન્સર કીધું ગુમાવેલી ઉર્જા કેટલી છે. જો આપણને એમ કીધું હોય કે તંત્રએ મેળવેલી ઉર્જા કેટલી છે, તો અહીંયા સુધી આપણે અટકી જવું, અહીંયા આપણું પૂરું થઈ જાય. તો એમસીક્યુની અંદર ઘણી વખત આવી રીતે પૂછી શકે ભાઈ તંત્રએ મેળવેલી ઉર્જા કેટલી, તો એવી રીતે કહી તો શું કરી નાખવાનું? આ જે ઉર્જા મળે બરાબર એના ભાંગ્યા બે કરી નાખો, યુ બાય ટુ કરી નાખો, એટલે આપણને સીધી આખા તંત્રની અંદર રહેલી ઉર્જા મળી જાય. પરંતુ ગુમાવેલી ઉર્જા એમ કહીએ તો શું કરશું આપણે કે આ મૂળ ઉર્જા જે છે એમાંથી બાદ કરી દઈએ. તેથી ગુમાવેલી ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? આ લેવું પડે ને માઇનસ આ, એટલે કે 12 ક્રોસ 10 રેઝ ટુ માઇનસ 6 માઇનસ
सिक्स क्रॉस टेन रेस टू माइनस सिक्स, तेथी यू इज इक्वल टू सिक्स क्रॉस टेन रेस टू माइनस सिक्स जूल। तो आटली ऊर्जा प्रथम कैपेसिटरे गुमावी हशे। इज इट क्लियर? ख्याल आयो ने? आनी अंदर केवी रीते हजी आगळ पूछी शके तमने मळको? तो फरीवार खाली तमारे एटलू ज गणवानुं छे, पछी आनो आंसर आवी जाय तो आवुं काय करवानी जरूर छे नहीं। एमसीक्यू नी अंदर ज्यारे तमने पूछे त्यारे तमने गुमावेली ऊर्जा के जो आ बन्ने सरखी मळी एनुं कारण ए छे के आ तो आपणे बन्ने कैपेसिटर सरखा छे अहींया 600 पाइकोफेरेडना, जुदा जुदा होय तो मेळवेली ने गुमावेली तो आपणे आ वस्तु करवी पड़े बराबर ने, पछी अहींयाथी आपणे टोटल मेळवी पड़े ने एना मूळ जे ऊर्जा छे एमांथी बात करवी पड़े आपणे। तो अहींया ज्यारे तमने बे सरखा कैपेसिटर ने समांतरमां जोड़े अने गुमावेली ऊर्जा के तो मूल ऊर्जा टोटल एनर्जी मेळवी लेवानी, टोटल एनर्जी मळी गया बाद अने बाय टू करी नाखो भांगे बे करी नाखो एटले तमने शुं मळे के तंत्रए गुमावेली ऊर्जा बराबर, अथवा तो तंत्रए मेळवेली ऊर्जा। ओके हवे आ आवुं बधुं न करवुं होय तो शुं करवानुं? आवुं बधुं न करवुं होय तो खाली एक ज समीकरण छे तमारे याद राखवानुं, डेल्टा यू इज इक्वल टू यू इज इक्वल वन बाय टू सी वी स्क्वेर छे बराबर। अहींया तमने फक्त एटलू लखी दो, यू इज इक्वल टू वन बाय टू सी वी स्क्वेर, आमां सी इज इक्वल टू श्रेणी जोड़ाणनुं समीकरण आपणे मूकी दईए अने वी ए विद्युतस्थितिमान तफावत मूकी दईए, एटले आ प्रकारनुं कंईक मळे वन बाय टू सी वन सी टू अपॉन सी वन प्लस सी टू इंटू आ वी बराबर विद्युतस्थितिमान तफावत वी वन माइनस वी टू ऑल स्क्वेर डेल्टा यू इज इक्वल टू। तो आ समीकरण खूब ज अगत्यनुं समीकरण, आ समीकरणनी अंदर तमे जे कैपेसिटर आप्या छे एमनी कैपेसिटन्सनुं मूल्य मूकी दो तो तमने अहींया आपणे हमणां मेळ्युं ने सिक्स क्रॉस टेन रेस माइनस ट्वेल्व ए ज आंसर मळी जशे। ख्याल आवे? आखू बधुं आवुं कंई याद न राखवुं होय तो फक्त ने फक्त एक ज समीकरण याद राखी शको छो तमे। અને બીજું ખાસ યાદ રાખવાનું, મેળવેલી ઉર્જા કે તો બંને કેપેસિટરની અંદર રહેલી ઉર્જાનો સરવાળો કરો, અને ગુમાવેલી ઉર્જા કે તો ગુમાવેલી ઉર્જા કરો શું કરવાનું, યુ ઇઝ ઇક્વલ ટુ જે આ ટોટલ ઉર્જા મળી છે એમાંથી આ જે આપણે મેળવેલી ઉર્જા છે ફાઇનલ એનર્જી એ આપણે બાદ કરવાની રહી બરાબર। તો આવું થોડુંક આ ટોપિકની અંદર વસ્તુઓ છે અમુક જે આપણે યાદ રાખે, તો એક્ઝામ્પલ ખૂબ સરળ છે तो आपणे आंसर आपणा खोटा न पड़े अने सरळताथी आगळ वधी शकीए। आ समीकरण खास याद राखवुं। अत्यार सुधी आपणे जे एक्सरसाइज जोई एमनी अंदर कैपेसिटन्स ना सरखा मूल्य राखता था, 600 पाइकोफेराडे तो 600 पाइकोफेराडे ना समांतर एकबीजानी साथे जोड़ता था, कोई जुदा जुदा वेल्यू ना कैपेसिटर ने एकबीजा साथे जोड़वामां आवे त्यारे आपणने स्थिति ऊर्जा शुं मळे एमनो एक्सरसाइज जोईए कि 4 माइक्रोफेरेडे ना एक कैपेसिटर ने 200 वोल्ट ना सप्लाय वडे विद्युत भारित करवामां आवे छे। कैपेसिटर केटलुं छे आपणी पासे? 4 माइक्रोफेरेडे नुं कैपेसिटर छे अने एमने 200 वोल्ट ना पावर सप्लाय साथे जोड़वामां आवे छे। आ प्राथमिक प्रारंभिक कंडीशन छे त्यारे एमनी अंदर रहेली स्थिति ऊर्जा शुं हशे, यू आई इज इक्वल टू वन बाय टू सी वी स्क्वेर, वन बाय टू सी कैपेसिटन्स के लिए फोर क्रॉस टेन रेस टू माइनस सिक्स, वोल्टेज के लिए 200 होल स्क्वेर बराबर, बे दू चार शू थाय टू क्रॉस टेन रेस टू माइनस सिक्स क्रॉस फोर क्रॉस टेन रेस टू अँ टू थी जैसे स्क्वेर है एट फोर। इज इट क्लियर? चार दू ने आठ, तेथी प्रारंभिक स्थिति यू इज इक्वल टू 8 क्रॉस 10 रेस टू माइनस 2 जूल। खबर पड़ी? हवे आ कैपेसिटर नी अंदर विद्युत भार पण कई कहेशे ने, जो आ टोटल ऊर्जा मळे तो टोटल विद्युत भार पण कई कहेशे बराबर। तो आपणे मेळवी लईए के 4 माइक्रो फेरेडे ना कैपेसिटर मां रहेल विद्युत भार मेळवो शुं करवो पड़े, क्यू इज इक्वल टू सी वी
રબર કેટલું કેપેસિટન્સ છે? 4 × 10⁻⁶. કેટલો વિદ્યુત સ્થિતિમાન આપેલો છે? 200 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન આપણે આપેલો છે. એટલે શું થાય? 4 × 2 = 8. 8 × 10⁻⁶, અહીંયા −6 છે, અહીંયા 10⁻² લખી શકાય ને, −4 કુલમ. બરાબર, ક્યુ ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા 8 × 10⁻⁴ છે અને 8 × 10⁻² છે. આ ઉર્જા છે ને આ વિદ્યુત ભાર છે. બરાબર, બંને જુદી જુદી વસ્તુ છે એટલે ભેગું ન થઈ જાય, આટલો વિદ્યુત ભાર છે આમની અંદર. હવે આગળ આપણને શું કીધું છે કે હવે પછી તેને સપ્લાયથી જુદું પાડીને, કોને, આ 4 માઇક્રોફેરેડેના 200 વોલ્ટના સપ્લાયથી જુદું પાડીને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરેડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. બરાબર, નેક્સ્ટ શું કીધું આપણને, અહીંયા લઈ લઈએ કે 4 માઇક્રોફેરેડેના કેપેસિટરને, 4 માઇક્રોફેરેડેના કેપેસિટરને 2 માઇક્રોફેરેડેના કેપેસિટર સાથે સમાંતર જોડતા શું થાય? 4 માઇક્રોફેરેડનું કેપેસિટર છે એને પાવર સપ્લાય સાથે જુદું પાડી અને 2 માઇક્રોફેરેડે, અહીંયા શું છે, 4 માઇક્રોફેરેડેનું, અહીંયા 2 માઇક્રોફેરેડેનું, આવી રીતે જોડીએ, 2 માઇક્રોફેરેડના કેપેસિટર સાથે જોડતા જોડવામાં આવે છે, તો પ્રથમ કેપેસિટરમાં કેટલી ઉષ્મા ઉર્જા અથવા કેટલી વિદ્યુત ચુંબકીય ઉર્જામાં રૂપાંતરણ પામશે અથવા તો કેટલી ઉર્જા ગુમાવાશે? બરાબર, કે 4 માઇક્રોફેરેડેના કેપેસિટર ને સમાંતરમાં 2 માઇક્રોફેરેડે કેપેસિટર, જો આ વિદ્યુત ભાર રહિત છે અથવા તો ચાર્જ નથી, ડિસ્ચાર્જ છે, તો આની સાથે જોડવામાં આવે છે, તો આ 4 માઇક્રોફેરેડનું કેપેસિટર કેટલી ઉર્જા ગુમાવાશે? શબ્દ ઘણા ખરા વાપરી શકાય, વિદ્યુત ચુંબકીય ઉર્જા અને ઉષ્મા ઉર્જા ને એવા. બરાબર, તો આપણે મૂંઝાવાનું નહીં, ખ્યાલ આવી જવાનો કે એની રહેલી અંદર રહેલી ઉર્જા મેળવવાનું છે. તો હવે શું કરવું પડશે આ સૂત્ર અનુસાર? હવે અહીંયા જુઓ, અહીંયા આપણે એક કેપેસિટર હતું ત્યારે તો આપણે વિદ્યુત ભાર અને કુલ ઉર્જા મેળવી લીધી, અને એ પહેલા આપણે અગાઉ શું કરતા હતા, અહીંયા Q/2 કરી નાખતા હતા, અહીંયા Q/2 કરી નાખતા હતા, અને બંને એનું રહેલી ઉર્જા મેળવી નાખતા હતા. અહીંયા તેવું થતું નથી, કારણ કે કેપેસિટર્સના મૂલ્ય જુદા જુદા છે. આને C1 નામ આપી દઈએ, આમને C2 નામ આપી દઈએ, તો આપણે આ આખા તંત્રની સમતુલ્ય કેપેસિટન્સ મેળવીએ અને રહેલી ઉર્જા મેળવીએ. તેથી UF = 1/2 CV² અનુસાર શું થશે? C1 + C2 V1² C1 C2 છે આપણી પાસે, V નથી, વિદ્યુત સ્થિતિમાન મેળવીએ આપણે. V = શું થાય? Q/C. પણ આ સી બરાબર શું થશે? C' નામ લીધું, સી એટલે C1 + C2. આખા તંત્રની મેળવવાનું છે, આમની અંદર રહેલી વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો શું થાય? Q/C, આખા તંત્રની અંદર રહેલો વિદ્યુત ભાર, કુલ વિદ્યુત ભાર અને આખા તંત્રને આપેલો વોલ્ટેજ, સોરી, આખા તંત્રનું કેપેસિટન્સ. તો સમતુલ્ય કેપેસિટન્સ શું છે? C1 + C2, કારણ કે સમાંતર જોડાણની અંદર છે. કુલ વિદ્યુત ભાર આપણે મેળવેલો છે, જોડીએ અહીંયા, કારણ કે આની અંદર એટલો વિદ્યુત ભાર તો રહેવાનો ને. કુલ વિદ્યુત ભાર કેટલો છે? 8 × 10⁻⁴ / સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે? C1 + C2, એટલે 4 + 2. ખ્યાલ આવે છે? તેથી વિદ્યુત સ્થિતિમાન V1 = શું થાય? 8 × 10⁻⁴ / 6 હે કે નહીં? અહીં શું થાય? 4 × 2 = 8 ને અહીંયા 3 × 2 = 6. 2 કેન્સલ થઈ જાય એટલે V1 બરાબર શું મળે આપણને? 4 × એક બીજું અહીંયા આપણે લખવું પડે 10⁻⁶, કારણ કે શું છે? માઇક્રોફેરેડ અંદર છે. × 10⁻⁶ 4 × 10⁻⁴ / 3 × 10⁻⁶. ખબર પડે ને શું કર્યું? અહીંયા 10⁻⁶ એવી કરતા આપણે રહી ગયા હતા, એટલે હવે શું થશે? 10⁻⁴ છે, અહીંયા −6 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય, એટલે શું વધે? 10⁻² વધે, એટલે વિદ્યુત સ્થિતિમાન V1 = 400/3 વોટ. ખબર પડી? 10⁻⁶ ઉપર જાય એટલે પ્લસ થઈ જાય, અહીંયા માઇનસ છે એટલે 10⁻² વધે. 10⁻² ને મેં 4 સાથે ગુણી નાખ્યા છે એટલે 100 થઈ જાય. તો આ આપણને વિદ્યુત સ્થિતિમાન મળ્યો. આને આપણે સમીકરણ 1 નામ આપી દઈએ, આમને સમીકરણ આપણે 2 નામ આપી દઈએ. તો હવે વિદ્યુત સ્થિતિમાન મળી ગયો, કિંમત મૂકી દો એટલે આપણને શું મળે?
UF is equal to 1 by 2 C1 plus C2 એટલે શું થશે C1 plus C2 4 plus 2 માઇક્રોફેરાડે છે એટલે શું થશે ક્રોસ 6 ક્રોસ 10 raised to minus 6 ક્રોસ V1 square એટલે શું થશે 400 by 3 all square is it clear સદરૂપ આપીએ 2 3 6 એટલે શું વધે 3 ક્રોસ 10 raised to minus 6 ક્રોસ 16 cross 10 raised to 4 by 9 થાય ને ચોકે ચોકે ચોટ અને 10 raised to 4 થઈ જાય ને 3 ના 9 3 તેરી 9 એટલે શું વધે આપણી પાસે 10 raised to minus 6 છે એટલે વચ્ચે 16 by 3 cross 10 raised to minus 2 UF is equal to કઈક આવું મળે આપણને તો આનું સાદરૂપ આપીએ એટલે આપણને મળશે UF is equal to 5.33 क्रॉस 10 रेस टू माइनस 2 जूल इनिशियल अने फाइनल એટલે કે પ્રારંભિક જે કુલ ઊર્જા હતી એ અને જ્યારે 2 માઇક્રોફેરાડ કેપેસિટર જોડવામાં આવે છે સમાંતર ત્યારની ઊર્જા આપણને મળી છે આપણને શું કીધું કે ભાઈ 4 માઇક્રોફેરાડ કેટલી ઊર્જા ગુમાવી શકે જ્યારે 2 માઇક્રોફેરાડ જોડવામાં આવે છે ત્યારે તો આ કુલ ઊર્જા છે કુલ ઊર્જામાંથી આટલી ઊર્જા બાદ કરી નાખીએ આપણે તેથી ગુમાવેલ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ યુ આઈ માઇનસ યુ એફ યુ આઈ કેટલા છે 8 ક્રોસ 10 રેસ ટુ માઇનસ 2 માઇનસ 5.33 ક્રોસ 10 રેસ ટુ માઇનસ 2 ખ્યાલ આવે ને કુલ ઉર્જામાંથી જે કેપેસિટર 2 માઇક્રોફેરાડ કેપેસિટર છે એને કંઈક મેળવેલી ઉર્જા બાદ કરી નાખીએ તો 4 માઇક્રોફેરાડના કેપેસિટરે ગુમાવેલી ઉર્જા આપણને જે છે મળશે તો આપણને કંઈક ફાઇનલ આન્સર મળશે 2.67 આમનું સદરૂપ આપો એટલે ડેલ્ટા યુ ક્રોસ 10 રેસ ટુ માઇનસ 2 જૂલ તો આ આપણો ફાઇનલ આન્સર મળે એટલે ગુમાવેલી ઉષ્મા કીધી છે એટલા માટે મેળવેલી ઉર્જા કીધી હોય તો શું થશે આ બંનેનો સરવાળો યુ આઈ પ્લસ સી એફ બરાબર 8.8 ક્રોસ 10 માઇનસ 2 પ્લસ 5.33 એટલે 13.33 ક્રોસ 10 માઇનસ 2 જૂલ મેળવેલી ઉષ્મા થાય ખ્યાલ ગુમાવેલી અને મેળવેલી આ બેની અંદર ભેગું ન થઈ જાય ક્યારેક જ્યારે જુદા જુદા કેપેસિટર આપેલા હોય ત્યારે ખાસ અને આવું બધું જ ન કરવું હોય તો આપણી પાસે એક સમીકરણ કયું છે તમને કીધું એ પ્રમાણે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 C1 into C2 upon C1 plus C2 into V1 minus V2 all square. બરાબર આ આપણું સમીકરણ છે આવું બધું જ ન કરવું હોય તો સીધું C1 ને C2 બે કેપેસિટરની વેલ્યુ મૂકી દો V1 બરાબર 200 વોલ્ટ છે એ મૂકી દો V2 0 મૂકી દો કારણ કે બીજા વિદ્યુત સ્થિતિમાન આપણે કેપેસિટર નથી આપ્યું એટલા માટે સદરૂપ આવો એટલે આપણને આ આન્સર મળી જશે ઓકે આશા રાખું છું તમને આ ઉર્જાના એક્સરસાઇઝ સમજાણા હશે આજનો લેક્ચર આટલો રાખીએ બેસ્ટ રીડિંગ હેવ અ ગુડ ડે થેન્ક યુ